हेलो एवरीवन, हूँ परेश डेर, अगस्त्य इंटरनेशनल स्कूलनो विद्यार्थी। अमारी शाळा में योजायेल वृक्ष परिचय प्रोजेक्ट में अमारी शाळाना कैम्पस में आवेला वृक्षों विषे माहिती आपवामां आवे छे। तो तेमां हूँ आजे तमने लीमड़ा विषे माहितगार करीश। तो लीमड़ाना वर्गनी वात करीए तो लीमड़ाना वर्ग मेलियेसी वर्ग जोवा मळे छे। अने तेना ऊंचाईनी वात करीए तो 10 થી 15 મીટર जेटली ऊंचाई धारण करे छे। त्यारबाद तेना थड़नी वात करीए तो तेनुं थड़ सीधुं अने जाडुं जमीन में खूपेले जोवा मळे छे। तेनुं थड़नी उपरनी छाल खरबचड़ी अने भूरा रंगनी जोवा मळे छे। त्यारबाद तेनी शाखाओनी वात करीए तो तेनी शाखाओ लीलास पड़ता भूरा रंगनी जोवा मळे छे अने तेनी शाखाओ बटकणी अने झूकेली जोवा मळे छे। अने तेना पर्णनी वात करीए तो तेना पर्ण संयुक्त अने एक भग्न रीते गोठवायेला होय छे। तेना पर्ण आगळथी अणीवारा अने लीलास पड़ता रंगने जोवा मळे छे। अने तेना पुष्पनी वात करीए तो तेना पुष्प झूमो में जोवा मळे छे। तेना पुष्पनी झूमो नवा पुष्प साथे लटकती जोवा मळे छे। तेना फळनी वात करीए तो तेनुं फळ लींबोळी तरीके ओळखाय छे। तेनुं फळ नानुं होय त्यारे चड़काट धरावतुं अने लंबगोळ जोवा मळे छे। काचुं होय त्यारे कड़वुं अने लीलुं जोवा मळे छे। तेनुं फळ ज्यारे पाकी जाय त्यारे पीळुं अने मीठुं जोवा मळे छे। मित्रों, लींबड़ाना उपयोगनी वात करीए तो तेमां सौथी उपयोगी तेनुं लाकडुं जोवा मळे छे। तेना लाकडानो उपयोग ખેતીવાડીના ઓજારો બનાવવા, ઘરકામની વસ્તુઓ બનાવવા, નાની પેટીઓ તેમજ દેવી દેવતાની મૂર્તિ બનાવવા માટે થાય છે। અને ત્યારબાદ તેના મૂળની ઉપયોગની વાત કરીએ તો તેના મૂળની ઉપરને છાલનો ઉપયોગ ટાઢિયા તાવમાં, ચેરી જનાવરના ડંખમાં તેમજ રંગકામમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ તેના પાનનો ઉપયોગની વાત કરીએ તો તેના પાનનો ઉપયોગ વાટી અને મલમમાં લગાવવામાં આવે છે અને તેનો માથામાં ખોળો તેમજ જીવ પડ્યા હોય તો તેનો ઉપયોગ કરવાથી તે દૂર કરી શકાય છે। ત્યારબાદ તેના પુષ્પના ઉપયોગની વાત કરીએ તો તેનું પુષ્પ મીઠાને મીઠા સાથે ખાવાથી અજીર્ણ અને ઝાડા જેવા રોગોમાં રાહત મળે છે અને તેનું પુષ્પ મીઠા અને આંબલી સાથે ખાવાથી પિત્તના રોગનું શયન કરવામાં આવે છે। ત્યારબાદ તેના ફળની વાત કરીએ તો તેનું ફળ ઝાડા અને અજીર્ણ જેવા રોગોમાં ઉપયોગી છે। અને ત્યારબાદ તેમાં નીકળતા તેલનો ઉપયોગ જોઈએ તો સ્ત્રીના પ્રસવ દરમિયાન અને આંચકી ઉપડે ત્યારે તેને બેસાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તાવ દરમિયાન થતી બેસુધીઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ ગુંદરના ઉપયોગની વાત કરીએ તો ગુંદરનો ઉપયોગ પૌષ્ટિક પાકોમાં અને રંગકામમાં પણ તેનો ઉપયોગ થાય છે। આવી જ રીતે લીમડાના ઘણા ઔષધીય ઉપયોગો જોવા મળે છે। આવી જ રીતે લીમડામાં જોવા મળતા ફૂલ અને ફળના સમયની વાત કરીએ તો તેમાં ફળ હે ડિસેમ્બરથી માર્ચ સુધી જોવા મળે છે અને ફૂલની વાત કરીએ તો જાન્યુઆરીથી મે સુધી જોવા મળે છે। અને ત્યાં લીમડાને કયા કયા દેશોનું વાતાવરણ અનુકૂળ આવે તેની વાત કરીએ તો તે ભારત, શ્રીલંકા, અમેરિકા જેવા દેશોનું વાતાવરણ અનુકૂળ આવે છે અને તેમાં ભારતની વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક જેવા રાજ્યોનું વાતાવરણ અનુકૂળ આવે છે અને ગુજરાતમાં જઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં વાતાવરણ અનુકૂળ આવે છે। ત્યારબાદ જો મિત્રો તમે લીમડો ઉછેરવા માગતા હો તો તેની બે પદ્ધતિઓ છે, બીજ દ્વારા પણ થાય છે અને રોપ દ્વારા પણ તેનો ઉછેર કરવામાં આવે છે। આવી રીતે લીમડા અન્ય પણ ઘણા ઉપાયો અને ઉપયોગો છે। તો તમે આવી જ રીતે અમારી શાળાના કેમ્પસમાં આવેલા અન્ય વૃક્ષોની માહિતી વૃક્ષ પરિચય પ્રોજેક્ટ વડે મેળવી શકો છો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો।